મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરમાં વરસાદનું જોર વધશે, આગાહી તો છે જ, અને તે મુજબ કહી શકાય કે એકંદરે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે વરસાદને લઈને, 23મી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં મહદઅંશે વરસાદ હવે જોવા મળશે. તે ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે અને હજી પણ આવનારા દિવસોની અંદર અત્રતત્ર સર્વત્ર મેઘમહેર થશે તેવી જે આગાહી પણ વ્યક્ત કરવામાં આવે છે. મોટા ભાગે કહી શકાય કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘમહેર થતી જોવા મળી રહી છે, પરંતુ જ્યારે 23મી જુલાઈના જે આગાહી સામે આવી રહી છે તેની પર જો નજર કરીએ તો કચ્છ, મોરબી સહિત અનેક વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે વરસાદ વરસવાની પ્રબળ શક્યતાઓ પણ વર્તાય છે. અત્યારે સિસ્ટમ તો આખરે જે એક્ટિવ થતી હોય છે તે મુજબ એક્ટિવ તો થયેલી જોવા મળે છે, અને એકંદરે કહી શકાય કે જ્યાં જુઓ ત્યાં વરસાદી માહોલ જોવા મળશે. વાતાવરણમાં પલટો આવેલો જોવા મળ્યો છે. સવારના સમયે ધુમ્મસવાળું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું છે. સવારના સમયે ક્યાંક અનેક વિસ્તારો એવા છે કે ધીમી ધારે વરસાદ વરસતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો જે પ્રકારે અનરાધાર વરસાદ વરસતો જોવા મળ્યો છે. નવસારીમાં નદીઓ ગાડી તૂર બનેલી જોવા મળી છે. ડાંગમાં પણ જે પ્રકારે અનરાધાર વરસાદ જોવા મળ્યો છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત અનેક વિસ્તારો છે કે જ્યાં ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળે છે, પરંતુ અત્યારે તો જે પ્રકારે વાતાવરણ પર પલટો આવેલો સતત જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પણ આ સામે આવી રહી છે. હવામાન વિભાગે અગાઉ પણ જણાવ્યું હતું કે હજી પણ આવનારા દિવસોમાં મેઘમહેર થશે, અતિ ભારે વરસાદની પ્રબળ શક્યતાઓ છે. તે ઉપરાંત હવામાન નિષ્ણાંતની પણ આગાહી સામે આવી હતી. એકંદરે કહી શકાય કે વરસાદનું જોર વધશે આવનારા દિવસોમાં. ઉત્તર ગુજરાતમાં પહેલા કહેવાતું હતું કે વરસાદનું જોર એટલું નહીં પકડાય, પરંતુ હવે જ્યારે આગાહી આવી છે તેના પરથી કહી શકાય કે એકંદરે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થશે વધુ. કારણ કે ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જે આગાહી તો વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળ્યો હતો. હેલી જોવા મળતી હતી હેતની, અને તેના કારણે ત્યાં ખેડૂત પુત્રો ખૂબ જ ખુશ થયેલા જોવા મળ્યા હતા. જગત ઉતાત મીટમાડીને બેઠો હતો. આખરે તેમની આતુરતાનો તો અંત આવી જ ગયો છે. તે ઉપરાંત આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળ્યા છે. ગુજરાત રાજ્યમાં 40% જેટલો તો વરસાદ વરસી ચૂક્યો છે અને આવનારા સમયમાં વરસાદની આગાહી પણ છે. તે ઉપરાંત દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં જે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જો સ્થળાંતર કરવાની ફરજ પડશે તો સ્થળાંતર કરશે પણ ખરા. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત છે. તો આજ અંગે વધુ વિગત જોવા માટે સંવાદદાતા રવિ રાઠોડ જોડે ગયા છે લાઈવ સીધા જ. તો રવિ, જે પ્રકારે ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે અને હજી પણ આગાહી સામે આવી રહી છે, ઉત્તર ગુજરાતમાં આગાહી સામે આવી રહી છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, તેની કયા વિસ્તારોમાં પ્રબળ શક્યતાઓ પણ વર્તાય છે તે અંગે જણાવો. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. થોડા દિવસોથી જે રીતે મેઘરાજાએ ખમૈયા કરી હોય તે રીતે માત્ર છૂટોછવાયો વરસાદ અનેક ઠેકાણે વરસ્યો અને તેના સિવાય મધ્યમ કે ભારે વરસાદ વરસ્યો નહીં, પરંતુ હવે હવામાન વિભાગે આગાહી આપી છે કે આજથી ધીરે ધીરે કરીને વરસાદનું જોર પકડશે. અને શનિવાર અને રવિવારની જ્યારે વાત કરીએ તો એ બે દિવસમાં ઉત્તર ગુજરાતને સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરશે તેવી આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાલનપુર વગેરે વિસ્તાર છે તે બધી જ જગ્યાએ ધોધમાર વરસાદની આગાહી છે. સાથે સાથે જો વાત કરીએ પાટણ, મહેસાણા આ બધી જ જગ્યાએ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અમદાવાદ, ખેડા જેવા વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ધમાકેદાર મેઘરાજાની બેટિંગ દેખાય તો નવાઈની વાત નથી. જે રીતે વરસાદી બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, હવામાન વિભાગે આગાહી આપી છે, ત્યારે આજથી ધીરે ધીરે વરસાદી જોર પકડશે. અનેક જગ્યાએ વરસાદ વરસવાની વાત છે, ત્યારે ફરીથી એકવાર કચ્છને પણ મેઘરાજા ગંભરોડશે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે. કચ્છની જો વાત કરીએ તો મોસમનો 100% વરસાદ પડી ચૂક્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે, અને સમગ્ર ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને સરેરાશ
60% જેટલો વરસાદ ગુજરાત માટે પડી ચૂક્યો છે। આ પરિસ્થિતિમાં જ્યારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય છે ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સજ્જ થઈ ગઈ છે। એનડીઆરએફમાં 13 અને એસડીઆરએફની 21 ટીમો સ્ટેન્ડબાય મૂકવામાં આવી છે। જ્યાં જેવો વરસાદ પડશે, મધ્યમ કે ભારે વરસાદ, જે રીતે આગાહી આપવામાં આવી છે, ઓરેન્જ એલર્ટ છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ પરિસ્થિતિમાં જેવી સ્થિતિ હશે તે મુજબ ટીમો કામ કરશે। જી રવિ, અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં કેવો માહોલ જોવા મળ્યો છે? કારણ કે ગુજરાતમાં મોટા ભાગે વરસાદી માહોલ તો છવાયેલો છે। પંથક પર નિષ્ઠા જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જ્યારે જૂન 15 પછી જે રીતે ધોધમાર વરસાદ ખાબક્યો, દરિયા કિનારાના જેટલા વિસ્તારો હતા ને એમાં પણ સૌરાષ્ટ્ર પંથક વિશેષ કરીને જો વાત કરીએ તો એ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો અને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। અનેકો દિવસ સુધી સાબલેદાર વરસાદ વરસતા ત્યાં અનેક ઠેકાણે પાણી ભરાયા, પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ અને પાણીની જે સમસ્યા દર વર્ષે રહેતી હતી તેમાં ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ વખતે શરૂઆતમાં જો આટલો વરસાદ છે તો તેનો સીધો ફાયદો થશે। સાથે સાથે જો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો સમગ્ર દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગમરોળ્યું। દક્ષિણ ગુજરાતમાં અંબિકા નદી આવેલી છે, પૂર્ણા નદી આવેલી છે, બીજી અનેક નદીઓ છે, નર્મદા તાપી જે ત્યાંથી પસાર થાય છે, પરંતુ વિશેષ જો વાત કરવામાં આવે અંબિકા અને પૂર્ણા નદીની તો નવસારી શહેરના જે હાલ થયા તે આપણે સૌ કોઈ જાણીએ છીએ। જે રીતે ધોધમાર વરસાદ ખાબક્યો અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા, ઘરોમાં પાણી, દુકાનોમાં પાણી, ઓફિસોમાં પાણી, રોડ રસ્તાઓ નદી નાળામાં ફેરવાઈ ગયા, ખેતરોમાં બેટમાં ફેરવાઈ ગયા, આવી બધી પરિસ્થિતિ દેખાઈ એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે જોઈએ છીએ કે પરિસ્થિતિનું નિર્માણ થયું તો ચોક્કસથી હવે આવનાર દિવસોમાં જ્યારે બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે વરસાદ આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પણ ગમરોડશે તો તેમાં નવાઈની વાત નહીં। જી જી, આભાર સમગ્ર વિગતો આપવા બદલ। તો જે પ્રકારે અતિ ભારે વરસાદની આગાહી